उजागर करती कृतियो योजाई त्यारे तेमने सन्मानित करवामां आव्या। उनामां 77 मां स्वतंत्र दिननी गीर सोमनाथ जिला कक्षानी उजवणी उना शहर मां शाह HD हाईस्कूलना विशाळ ग्राउंडमां करवामां आवी हती, જેમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ મળેલ લાભો વિશે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, ધારાસભ્ય KC રાઠોડ, પ્રદ્યુમનસિંહ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન બાંભણિયા, જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ઉના જિલ્લા SP સહિતના અધિકારીઓ, પોલીસ, આરોગ્ય, નગરપાલિકા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતના મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાની પ્રતાપભાઈ પાઠકનું મંત્રી દ્વારા વિશેષ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી કૃતિઓ વિદ્યાર્થીઓએ યોજાયેલ જેમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, તેમજ કૃતિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટ અને ઉના મુકામે આજે જે પ્રોગ્રામ કર્યો એમાં જે પબ્લિક આવી એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કેમ કે દેશની અંદર 15મી ઓગસ્ટ એટલે અતિ મહત્વનો દિવસ કહેવાય, અને જે એને સમજી ગયા અને જાણે એ લોકોએ આ વખતે બધાએ એને બિરદાવ્યું છે, અને સારો એવો પ્રસંગ ઉનામાં ઉજવાનો એ બદલ હું પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આવતા દિવસોમાં એ લોકોના ખૂબ સારા કામ થાય એ ભગવાન અને માતાજી। આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવણીનો કાર્યક્રમ ઉના ખાતે ઉજવવામાં આવે છે। આજે દરેક તાલુકામાં અને પંચાયતમાં દરેક જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમમાં ધ્વજવંદન માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના હસ્તે આજે કરવામાં આવે છે। ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ, સરકારની વિવિધ બાબતો પ્રજા સમક્ષ મૂકવાની બાબતો છે, અને સારી કામગીરી કરનાર કર્મચારી, અધિકારી મિત્રો, ડૉક્ટર મિત્રો તેમજ કલાકાર મિત્રોને આજે સન્માનિત કરવામાં આવેલ છે, સ્વાતંત્ર્ય સેનાનીને પણ સન્માનિત કરવામાં આવેલ છે। આમ સમગ્ર રીતે ગીર સોમનાથ જિલ્લામાં 77મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવેલ છે, અને આગામી દિવસોમાં પણ પ્રજાજનો રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ સાથે સ્વયંભૂ રીતે આ કાર્યક્રમને ઉજવતા થાય એવું જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર તરફથી આયોજન કરવામાં આવેલ છે। પુનઃ ગીર સોમનાથ જિલ્લાના બધા જ પ્રજાજનોને જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। માવજી વાઢેર સાથે લાઈવ 24 ન્યૂઝ, ઉના।